बनासकांठा जिला में पशुपालन विभाग द्वारा पशुओं टैगिंग हाथ धरवामां आव्युं छे। पशुपालन विभागे बनास डेरीना सहयोगथी 28 लाख जेटला पशुओं ने बार कोडेड कड़ी लगावा खास झूंबेश हाथ धरी छे। भारत सरकारना राष्ट्रीय पशुरोग नियंत्रण कार्यक्रम अंतर्गत तमाम गाय अने भैंस वर्गना पशुओं ने बार कोडेड कड़ी लगावी टैगिंग कराशे। खास करीने खरवा, मुवासा अने ब्रुसेना नामना रोग पर नियंत्रण माटे राज्यना पशुपालन विभाग द्वारा बनास डेरीना सहयोगथी बनासकांठा जिलाना अंदाजित 28 लाख जेटला गाय भैंस वर्गना पशुओं ने टैगिंगनी कामगीरी आगामी 31 डिसेम्बर सुधीमां पूर्ण कराशे। पशु ओळखनी नोंधणी सॉफ्टवेरमां करवामां थशे, जेना थकी भविष्यमां पशु उत्पादन, आरोग्य अने रोग अटकायती पगलांनी माहिती अपडेट थशे। तेमज आंतरराष्ट्रीय क्षेत्रे पशु पेदाशोना पोषणक्षम भावो साथे निकास पण सहેલાઈથી થશે, જેનો લાભ પશુપાલકોને મળશે। આ કામગીરીમાં અત્યારે બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગની 90 ટીમો કામે લાગી છે, જ્યારે બનાસ ડેરીના 1100 જેટલા કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાયા છે અને માઇક્રો પ્લાનિંગ દ્વારા આ પશુઓને ટેગિંગની કામગીરી કરાશે। ત્યારે કોઈ પણ પશુ આ બાર કોડેડની પ્રક્રિયામાં રહી ન જાય તે માટે બનાસકાંઠા જિલ્લા નાયબ પશુપાલન નિયામકે પશુપાલકોને અનુરોધ કર્યો છે। અત્યારે જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જે સરકારશ્રીમાં અત્યારે જે રોગ જે મહત્ત્વના રોગ છે કે જે આર્થિક નુકસાન કરે છે એમાં ખરવા, મોવાસા રોગ અને બ્રુસેલા રોગ, અને આ બે રોગને નિયંત્રિત કરવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર દ્વારા આપણે બધા જ પશુઓ સાબરકાંઠા જિલ્લા અને બનાસકાંઠા જિલ્લામાં આપણે જે 28 લાખ ગાય અને ભેંસ વર્ગનું પશુધન છે એના ઘરે ઘરે જઈ અને કડી મારી અને એનું આઇડેન્ટિફિકેશન કરવાનું થાય છે, અને એ આઇડેન્ટિફિકેશન કર્યા બાદ એને ઇનાફ પોર્ટલ જે છે NDDBનું એમાં ઓનલાઈન એન્ટ્રી કરી અને ઓનરના નામે રજિસ્ટ્રેશન કરવાનું થાય છે, જેથી કરીને ભવિષ્યમાં આ જે ડેટા ઉપલબ્ધ થશે એનાથી દરેક પશુનું મોનિટરિંગ આંગળીના ટેરવે થઈ શકશે અને એનાથી એના આરોગ્ય, એનું સ્વાસ્થ્ય અને એના બીજી વેક્સિનેશન રોગ અટકાયતના પગલાં આવી બધી જ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થશે। બીજું એક એનાથી એ ફાયદો થશે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પશુ પેદાશો જે છે કે દૂધ અને દૂધની બનાવટો જે છે કે આપણે નિકાસ કરી શકતા નથી, તો એ સર્ટિફિકેશન જે જરૂરી છે એ સર્ટિફિકેશન આનાથી સરળ બનશે અને આંતરરાષ્ટ્રીય નિકાસમાં આપણને ફાયદો થશે, જેથી અલ્ટિમેટલી પશુપાલકોને આનાથી ફાયદો થશે। એટલે મારી અપીલ એવી છે કે એક પણ પશુ આપણું રહી ન જાય એવું દરેક પશુપાલક આપણને સહયોગ આપે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ટેગિંગ થાય એવી મારી નમ્ર અપીલ છે। ગત વર્ષે સાહેબ એમાં અંદાજિત કેટલા પશુ નોંધાયા હતા? આપણે ગત વર્ષે જે ટોટલ જે છે આ યોજના જે છે ઇનાફ ઉપર એ લગભગ 2009થી ચાલુ છે અને એમાં બનાસ ડેરી મારફતે કામગીરી NDDB મારફતે કરવામાં આવતી હતી અને એમાં લગભગ 7-8 લાખ પશુઓની ઓનલાઈન નોંધણી થયેલી હતી, પણ એને ઝુંબેશ સ્વરૂપે આપણે 28,70,000 સમથિંગ આપણા પશુઓ જે છે ગાય અને ભેંસ વર્ગના એને પ્રથમ તબક્કામાં આવરી લેવાના છે, અને ગઈ વખતે આપણે જે ખરવા મોવાસા રોગ નિયંત્રણ કાર્યક્રમમાં રસીકરણ કરેલું હતું એમાં 3,76,000 ઓનલાઈન એન્ટ્રી કરી હતી આપણે, અને હવે આપણે આ સંપૂર્ણ ટેગિંગ 31 ડિસેમ્બર 2020 સુધીમાં પૂર્ણ થશે અને નેક્સ્ટ ફેબ્રુઆરીમાં રાઉન્ડ આવશે, એટલે આપણું પશુધન 100% આમાં ઇનાફ પોર્ટલ ઉપર ઓનલાઈન ડેટા એન્ટ્રીથી આ વખતે જે ઓલરેડી 10 લાખ પશુઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થયેલું છે અને બાકીના જે 18 લાખ સમથિંગ પશુ રહે છે જે અંદાજિત એ 18 લાખ પશુને આપણે આવરી લેવાના છે। ટેગિંગમાં આપણો કેટલો સ્ટાફ રોકાયેલો છે? આપણી 90 ટીમો કાર્યરત છે અને બનાસ ડેરી મારફતે લગભગ 1100 એમના AI વર્કરો ઝુંબેશ સ્વરૂપે આ કામગીરીમાં જોડાયેલા છે। ટેગિંગ કઈ રીતે થઈ રહી છે? ટેગિંગ ટીમ મારફતે થઈ રહેલું છે, આપણે સંયુક્ત રીતે ટીમોને ડિપ્લોય કરીએ છીએ ગામના પશુધન પ્રમાણે, એક ટીમ મારફતે ઓછામાં ઓછું 100નું ટેગિંગ થાય એ રીતના આયોજન માઇક્રો પ્લાનિંગ સાથે આપણે કામગીરી કરી છે અને 31 ડિસેમ્બર સુધીમાં આપણે પૂર્ણ કરીશું।